હવામાન ખાતાની આગાહીના પગલે સૌરાષ્ટ્રમાં અંધરાધાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ધોરાજીના છત્રાસા ગામમાં વરસાદી આફત તૂટી પડી છે અને 3 કલાકમાં 12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેના પગલે છત્રાસા ગામની ચારે બાજુ પાણી પાણી થઈ ગયું હતું, જ્યારે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ ગયા હતા અને ખેતરો પણ બેટમાં ફેરવાઈ ગયા હતા. ખેતરોમાં જ્યાં નજર કરો ત્યાં પાણી પાણી નજરે પડી રહ્યું છે, તો ખેડૂતોના ખેતરો વરસાદી આફતમાં ધોવાઈ ગયા છે. ત્યાં ઇન્ડિયા ન્યૂઝ દ્વારા છત્રાસા ગામની ખાસ મુલાકાત લઈને ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એક્સક્લુઝિવ દ્રશ્યો છે, આ કોઈ નદીના તળાવના દ્રશ્યો નથી પરંતુ ખેતરના દ્રશ્યો છે. ખેતરમાં જે રીતે આકાશમાંથી વરસાદી આફત પડી રહી છે અને આ વરસાદી આફતને લઈને જે રીતે પાણી ભરાઈ ચૂક્યું છે અને પાણીનો વહેણ છે, તેમાં ખેતરો ડૂબી ગયા છે અને ઇન્ડિયા ન્યૂઝ ત્યારે ત્યાં પરિસ્થિતિનો તાગ મેળવવા પહોંચ્યું હતું. છત્રાસા ગામમાં 3 કલાકમાં 12 ઇંચ વરસાદ થયો છે ને કપાસને મગફળીને મોટું નુકસાન થયું છે. નુકસાન 12 દિવસ ખેડૂત સીમમાં ગયા નથી અને કોજવા તૂટી ગયો છે. કોજવા જવાનો રસ્તો વંટલી માણાવદર 10-12 ગામ રસ્તો તૂટી ગયો. કેટલી વાર રજૂઆત કરી સરકાર ઉપરાંત કે આની માટે કંઈક વ્યવસ્થા કરે. અમારા ગામમાં સવારના વરસાદ ચાલુ હતો 11 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં અને 12 ઇંચ વરસાદ પડ્યો. ગ્રામ પંચાયતમાં વરસાદની માપણી કરી તો માલુમ પડ્યું કે 12 ઇંચ વરસાદ પડ્યો. સમગ્ર ગામ ફરતા રસ્તા બધા બંધ થઈ ગયા હતા. ગામને જાણે ભેટમાં ફેરવાઈ ગયું એવું લાગે, એવું થઈ ગયું હતું. સૌરાષ્ટ્રભરમાં જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જો વાત કરવા જઈએ તો ધોરાજી તાલુકાનું જે છત્રાસા ગામ છે ત્યાં જ્યાં જોવો ત્યાં પાણી જોવામાં મળી રહ્યું છે. અમે પણ ચાલીને નથી નીકળી શકતા, ત્યારે ઇન્ડિયા ન્યૂઝની ટીમ હાલ છત્રાસા ગામે આવી પહોંચી છે. આપને હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે હાલ ખેતરોની અંદરમાં પાણી વહી રહ્યું છે. આપ જોઈ શકો છો તમામ જગ્યા ઉપર પાણી પાણી જોવા મળી રહ્યું છે અને આ રીતનો જે વરસાદ છે તે છત્રાસાના ગામના લોકોએ જાણે પહેલી વાર જોયો હોય તેવી પરિસ્થિતિ હાલ સર્જાણી છે. આપ જોઈ શકો છો, ત્યારે હું મારા કેમેરામેનને કઈ બીજા પણ દ્રશ્ય આપને બતાવશે કે જે પરિસ્થિતિ છે જે જાણે બંબાકાર જેવી પરિસ્થિતિ હાલ સર્જાણી હોય. આપ જોઈ શકો છો તેવી હાલ હાલત જોવા મળી રહી છે. ત્યારે આપ જોઈ શકો છો જ્યાં જો ત્યાં પાણી પાણી જોવા મળી રહ્યું છે, એટલે કહી શકાય કે આ જે ગામ છે તે ગામની અંદરમાં જે આ તાલુકા પંચાયત દ્વારા જે ગામ પંચાયત દ્વારા જે વરસાદ જ્યારે માપવામાં આવ્યો હતો ત્યારે 12 ઇંચ જેટલો જે વરસાદ છે તે પડી ચૂક્યો હતો. તેને લઈને વાત કરીએ તો છત્રાસા ગામના જે ખેતરો છે તે પાણીમાં ડૂબ થઈ ચૂક્યા છે. તેને લઈને આ ખેડૂતો અને ગામના લોકો છે તે ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. ત્યારે છત્રાસા ગામના જે રસ્તા છે તે પણ પાણીમાં ગડકાવ થઈ ચૂક્યા છે. તેને લઈને છત્રાસા ગામના જે લોકો છે તે ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. હરેશ વાલિયા, ઇન્ડિયા ન્યૂઝ, છત્રાસા ગામ, ધોરાજી.